જામનગર મહાનગરપાલિકા દ્વારા ખુલ્લામાં કચરાના ઢગ કરવામાં આવતા વિભાપર ગામના ખેડૂતોના ખેતરો બરબાદ થઈ ગયા છે। વિભાપર ગામના ખેડૂતોએ મહાનગરપાલિકાની કચરાની 25 જેટલી ગાડીઓ રોકીને વિરોધ કર્યો હતો। જામનગરમાં ચોમાસાની સિઝનમાં આમ તો વિભાપર ગામના ખેડૂતો પોતાની જમીનમાં વાવેતર કરતા હોય છે, જો કે આ વખતે ત્રણ વખત વાવેતર કર્યું હોવા છતાં પણ વાવેતર ઉગ્યું નથી। ડમ્પિંગ સાઇટના કચરામાંથી ખેડૂતોના ખેતરોમાં પ્લાસ્ટિક મોટા પ્રમાણમાં આવી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જામનગરમાં ડમ્પિંગ સાઇટ પાસેના ખેતરો થયા બરબાદ। પ્લાસ્ટિકના કારણે વાવેતર ફેલ જામનગરમાં ડમ્પિંગ સાઇટ પાસેના ખેતરો થયા બરબાદ। પ્લાસ્ટિકના કારણે વાવેતર ફેલ ખેડૂતોએ અવારનવાર લિખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ સમસ્યાનો ઉકેલ ન આવતા આજ રોજ મહાનગરપાલિકાનો કચરો ઠાલવવાની તમામ ગાડીઓને રોકી વિરોધ કર્યો છે। ડમ્પિંગ સાઇટ આજુબાજુના તમામ ખેતરોમાં પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિક જોવા મળી રહ્યું છે। પ્લાસ્ટિકના કારણે જમીનો બગડી રહી છે તેમજ પાક પણ લઈ શકાતો નથી। જામનગરમાં ડમ્પિંગ સાઇટ પાસેના ખેતરો થયા બરબાદ। પ્લાસ્ટિકના કારણે વાવેતર ફેલ। હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર।